गुड मॉर्निंग स्टूडेंट। स्टैंडर्ड थर्ड, सब्जेक्ट गुजराती, पेज नंबर 13। स्टूडेंट गीत छे, टिंकू बहन तो वाचवाना शौखीन। टिंकू बहन तो वाचवाना शौखीन, वाचे नाना अक्षरवाड़ी चुपड़ियों रंगीन। टिंकू बहन तो वाचवाना शौखीन, छोटा भीम ने छोटी पोथी खूब ज वाचे खूब। બધી જ વાર્તા દાદી માફટ બોલે આ બેહૂબ। ટીંકુ બહેનનું લેસન કરતો વર્તમાનનો જીન, ટીંકુ બહેન તો વાંચવાના શોખીન। ટીંકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના ઠપ્પા, ટીંકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા। વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન, ટીંકુ બહેન તો વાંચવાના શોખીન। એક દિવસ તો અંજવારામાં થયા ટીંકુ બહેન ગુમ, આખા ફરીએ શોધે સો કઈ ઝાઝી પાડે બૂમ। સાણા ટીંકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન, ટીંકુ બહેન તો વાંચવાના શોખીન। સ્ટુડન્ટ કાવ્ય છે ટીંકુ બહેનની, ટીંકુ બહેન તો વાંચવાના શોખીન। ટીંકુ બહેનને વાંચવાનું ખૂબ જ પસંદ હતું, વાંચતા વાંચતા તે નાની ચોપડીઓ વાંચે, ના છોટા ભીમની ચોપડી વાંચે, છોટી સોતી પોઠી વાંચે, તે ખૂબ જ વાંચવાના શોખીન હતા। બધી જ વાર્તા દાદી માફત બોલે આબે હૂપ, દાદીએ જે એને વાર્તા સંભળાવેલી હોય તે વાર્તા પણ તેને યાદ રહેતી અને બોલે આબે હૂપ એટલે ફટાફટ તે બધાને સંભળાવે છે। ટીંકુ બહેનનું લેસન કરતો વર્તમાનનો જીન, ટીંકુ બહેન તો વાંચવાના શોખીન। ટીંકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના ઠપ્પા, તેના ઘરમાં ચોપડીઓના થપ્પે થપ્પા પડેલા છે। ટીંકુ બહેનની આજ્ઞાની સાથે વાંચે એના મમ્મી પપ્પા। ટીંકુ બહેન જો એને કહે કે આ તમારે ચોપડી વાંચવાની છે તો એના મમ્મી પપ્પા પણ આ ચોપડીઓ વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન, તે બુક વાંચતી સૂઈ જાય અને પહોંચી જાય છે ચીન। ટીંકુ બહેન તો વાંચવાના શોખીન, એક દિવસ તો અંજવાળામાં થયા ટીંકુ બહેન ગુમ, આ દિવસના જ ટીંકુબેન ક્યાંક ખોવાઈ ગયા। આખા ફળીએ શોધે સો કોઈ ઝાઝો ઝાઝી પાડે બૂમ, બધા એને ગોટાગોટ કરે અને બૂમા બૂમ કરતા હતા। સાણા ટીંકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન, તો ટીંકુ બહેન નીચે પલંગ નીચે વાંચવામાં મગ્ન હતી, એ તો તલ્લીન થઈ ગઈ હતી। ટીંકુ બહેન તો વાંચવાના શોખીન। સ્ટુડન્ટ આ તમારે કાવ્ય તમારી બુકમાં નોટબુકમાં હોમવર્કમાં લખવાની છે, પેજ નંબર 13 પર। થેન્ક યુ।